રાજનમાં રહેતા વેપારીની અંગ્રેજી માધ્યમમાં ધોરણ 7માં અભ્યાસ કરતી સગીર પુત્રીને પડોશમાં રહેતા શેતાને જબરદસ્તી વોડકા પીવડાવીને રેપ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બાળકીએ પડોશી યુવકની ગંદી હરકતો બાબતે પરિવારને વાત કરી હતી. આથી પરિવારજનો મંગળવારે સવારે અડાજણ પોલીસ સ્ટેશને આવ્યા હતા. અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા મૂળ રાજકોટના નરાધમ જયેશ જીતેન્દ્ર ભાયાણીએ તેના ઘરની બાજુમાં રહેતા વેપારીની અંગ્રેજી માધ્યમમાં ભણતી ધોરણ 7ની વિદ્યાર્થિનીને વોડકા પીવડાવીને બળાત્કાર ગુજાર્યો હતો. 15 દિવસ પહેલા પડોશી જયેશના ઘરે 11 વર્ષની તરુણી કૂતરાનું બચ્ચું રમાડવા માટે ગઈ હતી. ત્યારબાદ છેલ્લા 10 દિવસથી બંને સોશિયલ મીડિયા પર એકબીજાના કોન્ટેક્ટમાં હતા. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે 14મી તારીખે બપોરે જયેશ બાળકીને બાઇક પર ફરવા માટે ઓલપાડ બ્રિજ પાસે લઈ ગયો હતો. બીજા દિવસે 15મી તારીખે બાળકીને અડાજણમાં ભૂમિ કોમ્પ્લેક્સની બાજુમાં શ્રીનિવાસ રેસિડેન્સીમાં મિત્રના ભાડીના ફ્લેટમાં લઈ ગયો હતો, જ્યાં જયેશ ભાયાણીએ તરુણીને જબરદસ્તીથી વોડકા પીવડાવીને પછી રેપ કર્યો હતો. હાલ તો માતાની ફરિયાદ લઈ 23 વર્ષના નરાધમ જયેશ જીતેન્દ્ર ભાયાણીને પકડી લાવીને મંગળવારે મોડી રાતે ધરપકડની કાર્યવાહી કરી હતી. વધુમાં આરોપી નરાધમ જયેશ ભાયાણી મોબાઈલની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો અને હાલમાં 1 મહિનાથી બેકાર છે, જ્યારે તેના પિતા કપડાની દુકાનમાં નોકરી કરે છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.